नमस्कार मित्रों, आप सर्वे साथियों अपनी यूट्यूब चैनल में फरी एक वक्त दिल थी स्वागत है। हाल ना ताजा ने महत्वना समाचार, कोरोना अपडेट, अहीं लाग्यू फरी लॉकडाउन, छतरी काढ़ी राखजो, गुजरात में वरसाद नी आगाही, अहीं मिली शके छे 50 रुपया में लीटर पेट्रोल, अने खेडूतो माटे 10मो हप्तो लेवा माटे जरूरी छे आकार, वगैरह समाचार जाणीशुं ए पहेला आप जो मित्रों चैनल में नवा हो तो खास आपणी चैनल ने सब्सक्राइब करी लेजो, कारण के रोजना ताजा अने अगत्यना समाचार अमे तमने पहोंचाड़ता रहीशुं। वीडियो पसंद आवे तो लाइक करजो अने वधुने वधु शेर। सौथी पहेला भारत में कोरोना की बीजी लहेर काबू में आ रही है। छेल्ला 24 कलाक में 10,929 जेटला पॉजिटिव केस नोंधाया, तो साथ 12,509 दर्दी कोरोना ने मात आपी है, तीन ने डिस्चार्ज कराया है। उपरांत छेल्ला 24 कलाक में कोरोनाए 392 दर्दियों जीव लीधा है। त्यारबाद गुजरात कोरोना अपडेट, गुजरात में आज कोरोना 20 नवा पॉजिटिव केस नोंधाया, तो 17 दर्दी रिकॉर्ड थया है। राज्य में कुल एक्टिव केस की संख्या 223, जमा 4 वेंटिलेटर और 219 ने हाल स्थिर है। बात करिए तो कोरोना ने कारण आज एक दर्दी मौत थयु नहीं, राज्य रिकवरी रेट 98.75% थयो है। तो અહીંથી ફરી લાગુ પડવામાં આવ્યું લોકડાઉન, રશિયામાં કોરોનાનો સંક્રમણનો ખતરો વધવા લાગ્યો છે। ગત 24 કલાકમાં 1,192 દર્દીના મોત થયા છે, સાથે 40,735 જેટલા નવા કેસો સામે આવ્યા છે। અધિકારીનો જણાવ્યા મુજબ કે સપ્ટેમ્બરમાં રસીકરણમાં ઘટાડો થવાને લીધે પોઝિટિવ કેસમાં અચાનક વધારો થયો છે। રશિયામાં સરકારે 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી લોકડાઉનની જાહેરાત કરી છે। આગળના સમાચારની વાત કરીએ તો છત્રી ફરી કાઢી રાખજો, ગુજરાતમાં વરસાદની આગાહી। રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સાયક્લોન સર્ક્યુલેશનને લીધે આગામી 5 દિવસમાં રાજ્યમાં અનેક સ્થળોએ છૂટાછવાયો વરસાદ પડી શકે છે। ત્યારબાદ પેટ્રોલને લઈને મહત્વના સમાચાર, છત્તીસગઢના મુખ્યમંત્રીએ ટેક્સ ઘટાડા પર બીજેપી સરકારને ચેલેન્જ ફેંક્યો છે। તેણે કહ્યું કે જો સરકાર ખરેખર પેટ્રોલની કિંમત ઓછી કરવા માંગે તો પોતાનો ટેક્સ યુપીએ સરકારની જેમ ઓછો કરીને બતાવે, આ તો એક લોલીપોપ છે। પહેલાં 30 રૂપિયા કિંમત વધારીને 5 રૂપિયા કિંમત ઓછી કરવામાં આવે છે, હજુ પણ કેન્દ્ર સરકાર 32 રૂપિયા ટેક્સ લઈ રહી છે। આ ટેક્સ જો 9 રૂપિયા કરવામાં આવે તો ફરીથી પેટ્રોલ 50 રૂપિયામાં મળી શકશે। આગળ ખેડૂતો માટે મહત્વના સમાચાર, જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે કામના સમાચાર છે। મોદી સરકારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કરી દીધા છે। એ ફેરફાર હેઠળ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટ્રેશન માટે રાશન કાર્ડ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ 10મો હપ્તો ક્યારે આવશે, તો સરકારે પીએમ કિસાન યોજના હેઠળ 10મો હપ્તો રજૂ કરવા માટે તારીખ નક્કી કરી છે। કેન્દ્ર સરકાર 15મી ડિસેમ્બર 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો જાહેર કરવાની યોજના બનાવી રહી છે। સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોના નાણાં ટ્રાન્સફર કર્યા હતા, જે આ વખતે 15 ડિસેમ્બરે આવી શકે છે।